दुखहरणी माँ कुल देवी माड़ी करणी करो जाहिर जग मां तुझो गणी मां प्रगट पिछड़िया जाहिर जग मां तुझो मां प्रगट पिछड़िया चतुराई थी चितरल चाकला माड़ी बार ने बंध्याबा पण एमा अमारी उणप होई जो आ गोपीपति गो लोकपति गोक गोकुलानंद जीवन जशोदानंद के तन नमो रे कृष्ण ब्रज चंद वरही वादलियु बनियमण सुकाई संसार मसी हरियाणा हर खाई भला खेतर दलना खोड़ली આવું આ બાવળાનું આંગણું એવી ભગવતી ખોડિયાર જયંતિ આઈ ખોડિયાર વરહી વાદળિયું બની અમાણા સુકાઈ સંસારમાં પછી હરિયાળા હરખાય ઓલા ખેતર દરના ખોડલી એવી આ જગદંબાનું સાનિધ્ય આપ જેવા બધા સમજદારમાં જોડાયા અઢારે વર્ણના આયા હાકીમ જેવા મહેમાનો જોડાથી કાનભાઈ બધા એવું નામી અનામે આમાં હાવ અજાણ્યું શેરદાદ ઓળખીતા નીકળે ક્યાંક મારાથી ઓળખાણ રહી જાય એટલે બધા જે ભજન રૂપી ભાતુ લઈને માના સાનિધ્યમાં આવ્યા છે બધાને લાખ લાખ વંદન અને ખોડુભાઈએ કરેલું આવું સરસ મજાનું કાર્ય એને પણ લાખ લાખ વંદન અને મારે રઘુભાઈ ગઢવી મારો પરમ સ્નેહી મિત્ર અને આખો કુચરિયા ડાયરો અન્ય અઢારે વર્ણ જ્યારે આવ્યા છે ત્યારે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની કવિતાથી મારે શરૂઆત કરવી છે આ ધીંગી ધરતીને લાડ ડડાવતા શું કહે છે આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહ માં સંપદા પામ્યો જા સુદામો આય વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંત નો છે વિસામો આઈ ભગત નરસિંહ જા નાચ્યો નેહ માં અનબોલો સંપદા પામ્યો જા સુદામો આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતી ને સંત નો છે વિસામો ગામ ગામે હજી ઉભા છે થાંભલા કોઈ દાતારી કરી રાખી કોઈ મરદાનગી વાપરી કોઈ સમર્પણ કોઈ ત્યાગ આ બધા એના થાંભલા હજી ઉભા છે ફાધર માં ગામ ગામે હજી ઉભા છે થાંભલા અનગાતા સુરવીર ની ગાથા વર્ણી બલી ભારતી બોમની વધુ તન જાવડી તન ધન વોદન આ ગુર્જર ધરણી ધન વોદન સૌરાષ્ટ્ર ધરણી તો જા દેવી દુર્ગા સમી દેન તો નિપજતી અન પ્રબળ નવ હથા જા જોગ પાકે બાઈલા કોઈ દી બારવટા ન કરી કે ભાઈ અને રાકાના કોઈ દી રામજી મંદિર નો નક્કી કરી લેજો આ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસિન કે છે રાકાથી કુદી રામ નો ભજાય જ્યાં દિવ્ય દુર્ગા સમી ધૈન જ્યાં નિપજતી અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે આ મૂછ માથે જે હાથ મૂક્યો અરે મરણ મેવાડા તણુ આજ પીઠી આવે પાણી ખૂંદતું વાય મોત આલ્યું આવતું હોય તમારા હાથમાં શમશેર ન હોય કદાચ તમારા હાથમાં કોઈ હથિયાર ન હોય સાહેબ વેપન ન હોય અને કોઈ યાર ધીંગાણું થઈ જાય સિટીની સોસાયટીમાં ગામડાની બજારમાં તો તમારો હાથ ક્યાં જાય આ મૂછ માથે જાય થાજે માટી હાડા તણદી થવા દઉં તો મારી ઝંડારીનું થાવણ લાજે એટલે હું કાયમ કહું છું મૂછ રાખજો મરદ માણાની શાન છે
ਜਾਂ ਦਿਵਿਆ ਦੁਰਗਾ ਸਮੀ ਦਿਲ ਤੋਂ ਲਿਪਜਤੀ ਜਨ ਪ੍ਰਬੜ ਨਉ ਹਥਾਂ ਜਾਂ ਦੋਦ ਪਾਕੇ ਆਇ ਅਜਬ ਤਾਕਾਤ ਨਾ ਸੁਭਜਾਂ ਕਰਵ ਤੇ ਜ਼ਮੀਨੀ ਪੀਠ ਕਾਪੇ ચડાઈ કરી ઘણા આપણને નાના હતા ને ત્યારે પાઠમાં ભણાવતા હતા અકબર મહાન છે અકબર અકબર ની કેવળ નથી મહાન થવું સાહેબ મહાન તો મારો રાણો પ્રતાપ છત્રપતિ શિવાજી પૃથ્વીરાજ ચૌહાણ હતો હા એ તો ભણાવી દીધું સલ્તનત એની હતી સત્તા એની હતી સત્તા આગળ સાણ પણ કોઈનું કાયમ ન આવે તમને આ નક્કી કરજો ગામડાની કહેવત છે સત્તાની આગળ સાણ પણ કોઈનું કાયમ ન આવે એટલે પૂર્ણ હિન્દુસ્તાનનો શહેનશાહ જલાલુદ્દીન અકબર હતો એટલે ભણાવી દીધું કે અકબર મહાન હતો અકબર મહાન હતો તો ટૂંકી વાત કરી દઉં એક લાખનું દળકટક લઈને મેવાડમાં આવ્યો તે 22,000 રાજપૂતો હામાં ઉભા થયા ક્યાં ગઈ હતી અકબરની હોશિયારી 80,000 ના ફેર ને ફરડા કરીને શમશેરે ભાગી નાખ્યો તો રાણા પ્રતાપે ઈથી આગળ કહી દો ગુલામશાહ કલોરાએ જે દી કચ્છની માથે જારાના ઘમનસાણ યુદ્ધમાં ચડાઈ કરીને તે દી 70,000 નું દળકટક લઈને ગુલામશાહ કલોરા ઉતર્યો અને આ બાજુ વિજાણના પાદરમાંથી મૂછ માથે હાથ દઈ અને લાખો જી જાડે જો ભોજની આમ કચારીમાં શમશેર જે પડી હતી મેન હોતી એક દી બે દી ત્રણ દી એ ચાર દી પાંચ દી તેર દી વ્યા ગયા ભુજની સામે ચડાઈ કરવા આવતો હતો અને કીધું કે 70,000 નું દળકટક ગુલામશાહ આગળ છે અને આપણી આગળ કે ભુજ આગળ ખાલી 40,000 નું છે 3,000 નો ફેર ભાંગવો ક્યાં અને સર સેનાપતિની તલવાર આ લાઈજા થી સાઉન્ડ આવ્યું છે અને ખબર છે આ ધારાનું યુદ્ધ આખું જે છે કચ્છનું એ સર સેનાપતિની તલવાર છે આ મૂકી દીધી ભાઈઓ આવો અર્જુનભાઈ આવો અને સાહેબી તલવાર પડેલી એક દી બીજો દી ત્રીજો દી કોણ સેનાપતિ બને અને ગુલામશાહ કલોરા સામે યુદ્ધ કરે તે દી 13મા દીનો સૂરજ ઉગ્યો ને ત્યાં તો વીંઝાણના પાદરમાંથી મૂછ માથે હાથ મૂકીને આમ શમશેર દી આમ આમ જાલી જમણા હતો અને ભુજના બાવા જાડેજાને કીધું તું હવે આરામ કરજો અને ગુલામશાહ કલોરાને હિમાડો વટવા દઉં તો રાજપૂતાણીનું થાવણ લાજે સાહેબ આ જે ખમીરાત હતી આ જે સમર્પણતું આમાં અકબર ક્યાંથી મહાન ભાઈ માનો છો મહાન હોય કોઈ દી ન બને રાણો જ મહાન હોય 22,000 હતા ને તો એડી એડીના રાજપૂતોને લઈને અકબર ઉભો રહી ગયો તો પણ હિન્દુસ્તાનની સલ્તનત સામે કે મેવાડ મારી આન બાન અને શાન છે અને સાહેબ એના માટે કવિ કહે છે કે આદ પણબુ બાસે અડી ખમ પાળ્યા વાટ જોઈ જોદની ગામ જાપે અનસુરદા તારને વીર શક્તિ તણી વળી કથે ઇતિહાસમાં જ્ઞાન કરણી હિન્દુ બનેગા ને મુસલમાન બનેગા ઇન્સાન કી ઓલાદ તું ઇન્સાન બનેગા અમે જ્યાં સુધી બને ત્યાં સુધી આમ ભેગા રાખવાની જ વાત કરી છે કે આપણે બધા ભેગા રહી આપણે ક્યાંય જ્ઞાતિના વાડા ન પડે આપણામાં ક્યાંય હિન્દુસ્તાનમાં પરવરદિગારે કુરાને શરીફમાં મહમ્મદ પૈગંબરે પણ લખ્યું છે કે મુલકની હારે ગદ્દારી કરવા વાળાને કોઈ દી જન્નતની જગ્યા ન મળે પણ એટલું તો જરૂર કહીશ કે મારા હિન્દુસ્તાનમાં 12 જ્યોતિર્લિંગ છે ને એની માથે પહેલો હુમલો ઈવડાઈને જ કર્યો તો સાહેબ એ ઘોરીથી માંડી અને એક એક તમે લઈ લ્યો પણ એની સામે જવાબ દેવા રાજપૂતો શમશેરો હાથમાં લઈ લઈને ઊભા રહી ગયા હતા પાણીપતનું યુદ્ધ લઈ લ્યો તમે એક એક પ્રસંગો આગળ ઉપર દોહરાવું છું આપને પણ એ પહેલા મારે વાત કરવી છે આજ પણ બાસે અડી ખમ પાળ્યા વાટ જો જુદની ગામ જાપે અન સુરદા તારને વીર શક્તિ તણી આય કથે ઇતિહાસ માં જ્ઞાન કરણી બલી ભારતી ભૂમની બંધુ તન યાવડી તન ધન હો ધન ગુર્જર ધરણી એ તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી Oh!
बादलियूं बनी अनयमाना सुका सुका इस संसार मा बन जांदो हरियाणा जांदो हरियाणा जो हरखा नाई खोड़ली खोड़ली आ खोड़बा आर गुबा खरो अनोला वीर वीर अर्जुन नई बाण पड़े आया फेंके आया फेंके ही फेंके खरो अनोला वीर वीर अर्जुन नई बाण पण मारी छोड़ा वेन कोई दी फगे नहीं पलाड़ जाए भाई 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 आओ मैं आ जगदीश भाई सिमाड़े कोई की चढ़ाई नहीं अन कोई नगुणा नगुणाई नर के नार कुड़बा पण के ना सिमाड़े पण के ना सिमाड़े कोई की चढ़ाई नहीं નહીં મોગલ કૃપા પ્રતાપભાઈ વાળાની પણ આ હાજરી છે. પ્રતાપસિંહ ક્યાં વયા ગયા ભાઈ? અહીંયા મારા મિત્ર અર્જુનભાઈ સાહેબ ભગવતી ખોડિયાર તો એની કુળદેવી છે. અલગોતર ભૂરખીના હાલ અમદાવાદ મારા મિત્ર એ પણ પધાર્યા છે આ ડાયરામાં. ઘણા બધા અહીં નામી અનામી મહેમાનો છે. આપણે આનંદ કરવા મળ્યા છે ત્યારે જગત મારે પ્રાર્થના કરીને આપણે આનંદ કરવો છે. ભાઈ 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 બરડા
નો ધણી બધું હારી ગયો મારો ખજાનો એ મારો ખજાનો બેઠો હોય પણ હવે કામણ કામણ ગાવ પાદર તમારો પરહારુદાના આ ગુજરિયા જય 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 સોનરા જય જય સોનરા પણ મુખ ગંગાયન ચક સરસ્વતી એ માડી તારી ધાબળીએ ધાબળીએ જમના પણ માડી મુખ ગંગા મુખ ગંગા ચક સરસ્વતી તારી ધાબણિયા ધાબણિયા જમના પણ માડી વધો વધો મઢડે પ્રાગવા મારી ધન ધન ચારણો બેઠા છે અને ચારણને રૂડું લગાડવું એ વાતમાં માલ નથી ભાઈ. પણ રાજકોટની કચારીમાં ત્રીજા ઠાકોર સાહેબ મેરામણજી જાડેજા પ્રવીણ સાગર નામનો જેને ગ્રંથ લખ્યો છ કવિઓ ભેળા થઈને એમાં જેસા લાંગા અને એક રાજકોટના ત્રીજા ઠાકોર સાહેબ અને સાહેબ હાંજની સવારી પૂરી કરી અને રાજા સાહેબ વખતે એ જેસા લાંગા ચારણને બાજુમાં બેહવું અને પઠાણની આંખમાં કાળ હતો ભાઈ કે આજ રાજાને ધરબી દેવો છે રાજકોટના ઠાકોરને જીવતા ન રહેવા દઉં અને બાજુમાં બેઠેલા જેસા લાંગા નામનો ચારણ અને પઠાણ નામ કચારીમાં આવતા જોયો ભાઈ અને પઠાણ ઘા કરે એ પેલા તો હોનાના મૂઠવાળી ભેટમાંથી કટાર કાઢીને ચારણે ધરબી દીધી ભાઈ અને સાહેબ ગોઠણિયા પર થઈ અને રાજકોટની કચારીમાં આમ ડાબો હાથ છે પઠાણની છાતી ઉપર રાખી અને જમણા હાથેથી આમ કટારને બહાર લીધી આમ લોહીથી તરબતર કટારને જોઈ અને ત્રીજા ઠાકોર સાહેબના મોઢામાંથી ફલકારા નીકળ્યા વાહ કવિરાજ વાહ ચારણ વાહ ચારણ આજ મને જીવતો રાખી દીધો અને એનું લખેલું આ છપા ખરું ગીત છે રાજકોટની કચારીમાં બનેલી આ ઘટના અને ઈ જ્યારે રજૂ કરવું છે ત્યારે ઉસ્તાદ ઉમેશ ખાલી મેડા
कटारी कटारी लंगा ये तादी गला का भानु सुधारी कटारी माय हो ते संग्राम जादो है उधारी विसु विसु कटारी खातर होगा ये अजा दिया माँ कटारी तो धारी ये नाम बटी बटी आकराड़ी दम दर्दी गड्डी पार दसुड़ी सात्र वहाँ ये राखवा धर्म जादो फंगोला तो मत धक्की फंगोली सी गड्डी पार होली हमने बात सारी विसरी हराम ਸਾਡੀ ਬਿਜਲੀ ਜਾਣੇ ਉਤਰੀ ਸੀ ਆਣੀ ਬੈਰ ਮਾਣੀ ਹੀਰਾ ਕਾਣੀ ਚੜੀ ਨਖਾਰੇ ਸਮਰਾਜ ਦਾ ਤੂੰ ਮਾਲੀ ਉਹ ਮੁਰਗਾ ਨੈਣੀ ਬੇਟੀ ਸਦਰ ਸਾਲੀ ਮਾਈ ਹੈ મારે ઘણી બધી વાતો કરવી છે સમજણો ડાયરો છે ત્યારે મરદાનગીની વાતો કરવી છે મારા અહીંથી દાતારીની પણ જગતબાયુના જ્યારે આહવાન થયા છે જ્યારે જ્યારે અવનોના દળકટક હિન્દુસ્તાનની ધરતી ઉપર આવ્યા છે બેગમ ઘોરી બાદશાહ દળ લઈ પાછો જાય તેથી હુરજ હુગે ઠોરચી અને ચારણ શેરો થાય પીઠરના મંદિર ઉપર જ્યારે પ્રહાર થયા યવનોના અને જ્યારે જ્યારે આર્તના જગતબાયુ આવી છે ત્યારે ખોડીદાનજી રત્નોનું લખેલું આ ગીત ઘણી વાર આમ તો ગાવશું આજે એની યાદી થઈ છે એટલે મને કાપડામાં ખાલી મમાઈ ભેળી આપી દે અને પોતાની બાપની કુળદેવી ને એક નાની એવી લાલ કલર ની જમણીમાં લાકડાના બે ફળા મૂકી અને વીટોળી અને નીકળી ગઈ ભાઈ અને સાસરે આવી ભાઈ ખાન પડે ને એટલે ભગવતી મોમાઈના ધૂપેલિયા કરીને આડી વાઈટના દીવા કરીને માતાજીને ફેરવે છે ગાય જગતંબા હે નવલાખ લુબડીયાળી હે મારી માતાજી અને હાંગડા વાઢેરને ગમતી વાત નહીં એમાં એક દી કે હાથમાંથી ધૂપેલિયું લઈ અને આમ ફગાવી દીધું અને કીધું કે તારી માતાજીને કહી દીજે થાય કરી લે અને સુરજા દેવી નામની રાજપૂતાણી નમણી રહ રાહુડે રોવાઓ કે મોમાઈ મારા બાપના ઘરેથી નીકળી ને તેથી કરોડો અબજો રૂપિયા હતા એને ઠેબુ મારી દીધું તું કાપડામાં ભેળી લઈને આવી છું ક્યાં વહી ગઈ અને રાતા બારના ટકોરે અર્જુનભાઈ એ સપનામાં આવીને કીધું તું મુંજાતી ની તારી ભેળી આવીશું ને તારી હારે છું કાલનો સૂરજ ઉગે અને આથમેન જો બાપ હિજડાના ટોળામાં ભેળવું જ માનજે મનસાગરી મોમાઈ બોલી હતી ભાઈ ભાવનગરના પિંગળસિંહભાઈ ની લખેલી આ કવિતા સાહેબ હોનાનો વેટ પડી ગયો માંગણના જોડીમાં એટલે કીધું પિંગળસિંહ બાપુ તમારો વેટ પડી ગયો હોનાનો એ કે વેટ પડી ગયો તો હવે તને મુબારક છે મારે ન ખપે ભાઈ અને એ માટે કે
દુઃખ પાવે ના મુખ જાવે આમ નથી વીત વાવરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી એવી મોગલ બેઠી છે રાણેહર ના ફાધર માં સાહેબ અજીયા સિડવા વાળી મોગલ આ જગતમાં નો ખોળો છે આવી માનું સાનિધ્ય છે ભગવતી ખુડિયાર નો પ્રાગટ્ય દિવસ છે ત્યારે મને ભગવતી મોગલ ને યાદ કરતા ઉમેશ મોગલ માડી આ ડાયરો આ આઈ ભાઈ 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 તારે હાથ તમારું લેવી પડે નહીં ખાલી આડી વાટ નો દીવો બળતો હોય હળગતો હોય ધીરો ધીરો અને આહુડા પાડી નામ ખાલી હાથ જોડી દો ને ગાય મોગલ લાજ રાખજો એને તલવાર લેવાની જરૂર નથી હજી રંગોળા ના પાદર માં કોક ને પૂછજો ગાંઠિયા વીણતા કરી દે માનજો મોગલ બોલી થી તારે તો દીકરો ન હોય દીકરી દીવો ન હોય મોગલ ની સામે જો લાંબી આંગળી કરે તો આવા ઘણા બધા પ્રસંગો મારે કેવા છે પણ ઈ પેલા કવિ એમ કે છે કેવી છે મારી માં મોગલ મોગલ માડી આઈ
મોગલ ને યાદ કરું છું ત્યારે અમારી હું જે ગામડે રહેતો ને અને અમારી જે જમીન છે ને એમાં ખોજાની એ મોગલ બિહારેલી પીરાણી પરિવારની અને એ નાનો એવો માતાજીનો થડો હતો અને મેં જયારે કાર્યક્રમની શરૂઆત કરી ને ત્યારે એ ખેતરમાં બેઠો હતો નાનો એવો જૂનો થડો માતાજીનો મોગલનો એ આવું ભર બપોરે અગરબત્તી કરી નીકળતો હતો ગયા મોગલ આજથી 15 વર્ષ પહેલાની વાત કરું છું કે મોગલ જોજો અને આ દુનિયા જોવે છે મોગલ ભેળી હોય તો શું થાય સાહેબ એનો ખમકારો ભેળો હોય તો શું થાય જગદંબાનો પગ વખાણું એવી જગદંબાઈ ખોડિયાર અને એનો જયારે જન્મ દિવસ હોય એવી માં એવી 9 લાખ લોબડીયાળી એક પ્રસંગ મારે શરૂઆતમાં આપને માનો કેવો છે જગદંબાનો આ ચારણ સમાજ છે 18 વર્ણ છે પણ જગદંબાઈ જે જે અવતાર માએ લીધા એ ચારણના ખોળી અવતાર લીધા છે ખમીરવંતા બે ખોળિયા જન્મા ચારણ જાત એક દૂલો મજાદર દીપતો બીજી મઢડે હોનલ માત બે ખોળિયા ખમીર બનતા અને ચારણોના ફળિયા અને ચારણોના ખોળિયા એ રણજીતભાઈ એટલા ઉજળા હતા કે જગદંબાઈનો અવતાર લેવા ને આવું પડ્યું છે ઉજળા ખોળિયા વગર કે ઉજળા ફળિયા વગર માં ન ઉતરે શું કામ કે ભરી બજારમાં જેથી હરિચંદ્ર રાજા જેવા વેચાઈ ગયા ને ભરી બજારમાં હરિચંદ્ર રાજા જેવા સત્ય માટે વેચાઈ ગયા અને પોતાની જાંગું કાપી નાખી સીબી રાજા જેવાએ આ જે પરંપરા આખી જે હાલી આવે છે ભગીરથ રાજા જેવા એ ત્રણ કડકો આડરો તીર ગંગા તટ જાય પછી માનવીય કુળની માય ત્યાં ભૂત નો હરજે ભાગીરથી આવી ઉજળી જે પરંપરા જોઈ અને ભગવાન વિષ્ણુનો 24મો અવતાર એટલે રામે અવતાર લેવાનું નક્કી કર્યું હવે આ પેઢીમાં આના ફળીએ આના ખોળીએ જવામાં વાંધો નથી એમના માં નથી આવતી સાહેબ એક પ્રસંગ પેલો આપને આપી દઉં ચારણ સમાજ છે ત્યારે સામે સાહેબ આજનું જે ભેસાણ જુનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો જે છે એ ભેસાણ ની બાજુમાં એક ચારણનો નાનો એવો નેહ હતો અને એ નાનો એવો નેહડો ગીરમાં નમળે ગામના નાના નાના નેહડા પણ ધન ચારણના ધમજ્યા દૂધ મલિયા ડોટું દીએ અને આવો નેહડો ચારણનો આજની ભાષામાં તમે એમ કહો કે અમારે શોપિંગ કરવા જવું છે અમારે ખરીદી કરવા જવું છે તેથી ઈ જમાનામાં વર્ષો પહેલા આપણી બેનો દીકરી એમ કહેતી હતી કે અમારે હટાણું કરવા જવું છે એક ગામથી બીજે ગામ કઈ વસ્તુ લેવા માટે જાય તો એમ કે અમારે હટાણું કરવા જવું છે અને ચારણની હાથે જ દીકરીનું આઠેક દીકરીઓ છે એ હટાણું કરવા માટે થઈને ભેહાણમાં આવેલી ભાઈ 35 થી 40 વર્ષ આ વાતને રઘુભાઈ થયા છે હજી સાંભળજો આ વિજ્ઞાન ઘટનાને ઉકેલી નથી શક્યું હજી આપ
અને હજી કોઈ પણ ભેસાણના પાદરમાં જાવ તો પૂછી લેવાની છૂટી, ચારણ જગદંબાવી બોલે થાય. અને આઠેક દીકરીઓ ભેસાણમાં આવી ભાઈ ખરીદી કરવા, હટાણું કરવા માટે. એટલે એક આ વસ્તુ, બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, આખો દી હટાણું લેવા માટે ખરીદી કરી ભાઈ. અને એમાં રૂજુ કુંજુ વેળા થઈ હુરત દાદો રંધાદાના ઓરડે જવાની તૈયારી કરે છે. એવી હાન પડવાનું ટાણું થયું. એટલે હાજર દીકરીઓમાંથી એક દીકરીએ બીજી બહેનને કીધું, બેન થોડીક ઉતાવળ રાખને, હમણાં દી આથમી જાય, હાન પડી જાય. અહીંથી ભેહાણમાંથી આપણો નેહડો છે એ હજી બે ત્રણ ગાઉનો પલ્લો છે, કપાય નહીં અને હાન પડી જશે, બેન ઉતાવળ રાખ થોડીક. અને તેદી બીજી વાર આ શબ્દ જ્યાં કાનમાં પડ્યો ને, તેદી હાત આઠ દીકરીઓમાંથી એક દીકરી માથે આંસુ આંસુ ઓઢણું રહી ગયેલું, લોબડીનો છડો ખંભે રહી ગયેલો, સૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે, એ આછા આછા ઓઢણીમાં જોગમાયા. અને તેદી એટલું બોલ્યો, એ જે ઓઢણું ઓઢ્યું હતું, ટૂંકમાં વાત કરું છું, આપણે પ્રસંગો મારે બીજા કહેવા છે, એટલે એ ભેસાણના પાદરમાં હટાણું કરવા આવેલી ચારણની દીકરીઓ, અને એને ઓઢણું ઓઢ્યું હતું, અને ઓઢણાનો છેડો જે હતો ને ખૂણો, એ છેડો પકડીને એટલું કીધું, બેન આપણે એવું નથી સાંભળ્યું કે આદી આવડે ખુરદને ઊભો રાખી દીધો હતો, કે હા બાપા. અને સાહેબ ઉગતા સૂર્યને જેને ઊભો રાખી દીધો હતો એ આપણી માં નહીં, કે હા, કે આપણે એના સંતાનો છીએ, આપણે એની જ દીકરીઓ છે, આપણું માન હુરજ નહીં રાખે. અને સાહેબ આઠેક દીકરીઓ બેહાણની બજારમાં હતી, એ હટાણું કરવા આવેલી દીકરીઓ, અને એમાં એ છેડે ગાંઠ વાળી દીધી ભાઈ, એમાં આવડના નામની, એ પોતાનો જે લોબડીનો ઓઢણાનો છડો હતો ને અહીંયા ગાંઠ વાળી દીધી. અને એટલું હુરતની સામે લાંબી આંગળી કરીને કીધું, જેદી લોબડીનો ઘા કરી અને તને ઢાંક્યો તો ને, એની દીકરીઓ અમે છીએ, તને આદિ આવડની આણ છે, નેહડે પૂગી ત્યાં સુધી જો ડગલું ભરતો. અને સાહેબ નીકળી ધીરા 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 ડગલા દેતી દેતી ચારણ જોગમાયું હાલી આવે. સાહેબ ધી રૂજુ કુજુ વેળા હતી, આથમવાની તૈયારી હતી, એ હુરજ આથમો નથી, નેહડો આવી ગયો, પોતાનું ઘર આવી ગયું. અને પછી ઓલી બીજી બેને એને કીધું, બેન હવે તો તારા ઓઢણાના છેડેથી ગાંઠ છોડ તો આ ઓલું આથમવાની તૈયારી કરે. અને નેહડે આવી અને આમ ગાંઠ છોડીને કીધું કે હવે આથમી જા. અને પછી હુરજ આથમો તો સાહેબ આ ચારણની દીકરીઓ, આ ચારણ જગદંબાયું છે, બોલે થાય તૂઠે દીએ દીકરા અને રૂઠે લીએ રાજ, જો કોપાયમાન થઈ જાય તો મૂળિયા ઉખેડી નાખે. અને સાહેબ જો તમારા ઉપર રાજી થઈ જાય તો રાકા થઈને રખડતા અમાણે જાહેરના નોતા જોગ, એ ખાલી આમ ખમકારો કહી દે ને કે જા બાપ, હોયા બાટીની પીછળ ભેળી હાલું છું. અને પછી સાહેબ દરિયામાં ઘોડા નાખે ને તો મોયલા ડાબે સબસબી અને વાય ધૂળની ડમરી ઉડતી હોય, પડતાપ એક જ હતો રઘુભાઈ, ચારણની જગદંબાવી ભેળી હતી, એટલા માટે મને યાદ આવે. ઘોડે ચડ્યો નવું ગણે મોરા દળ હાકી જા, નરપતિ સજિયા સે નવગણ ધરાઈ સિદ્ધ ધમ રોળવા, યાદ ધરાઈ સિદ્ધ ધમ રોળવા. આયા આમ તો ભુવાની પણ હાજરી છે માતાજી, મારે પ્રસંગો કહેવા છે હજી ખોડિયારની, માની જોત બળતી હોય, માની જોત ચાલુ હોય. અને એટલા માટે વચ્ચે એકાદી બે કડી ડાકલાની લઈ લેવા માહોલ છે ત્યારે. એ ડાકુ વાગી દી ઘડિયા રે ગમ મારે, સખત જાગી સે જાલા મકવાણ ની રે, સખત જાગી એ જાલા મકવાણ ની રે, ડાકુ વાગી ડાકુ વાગી એ ધન ધન મોગલ.
वारे आवे हो नलू वाले आवे मा ए रमती आवे माड़ी रमती आवे मारी मुखा वाली मोगाल रमती आवे मा જવાબ આપું તો માનજે હું ખોડિયાર બોલીશું નથુ અલગોતર ની હો એ રમતી આવે માડી રમતી આવે આવે માંડવડે 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 આવો મોગલ મસુરાળી માંડવડે આવો રાણે હાલવાળી માંડવડે માંડવડે આવો મોગલ મસુરાળી માંડવડે આવો મોગલવાળી આય ખોડિયાર છે ને એને ગરીબે નવાજ કીધો છે કવિ એક છંદ માં ખોડિયાર તો ગરીબ નવાજ છે ઘોડાને લઈને નીકળે છે ત્યાંથી તેથી ભાવનગરના રાજા નો થાય અને એમાં ઘોડા માથે બેઠા બેઠા આયુર્વેદના પાદર માં જય માતાજી કરે એક દીકરીએ જવાબ આપ્યો બીજી દીકરીએ જવાબ આપ્યો હાથમી દીકરી આમ ટગર 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 જોઈ રહેલી તેગડામાંથી પગ લઈ અને લાકડી પડે એમ જગદંબાના પગમાં પડીને કીધું માં જય માતાજી કરવામાં ક્યાંય ફેરતો નથી પડ્યો ને તેદી માથે હાથ મૂકીને કીધું તું જા બાપ તારા ઘોડાના ડાબલે જો અઢાર હે પાદર આપું મામડિયા ચારણની ખોડિયાર બોલી થયો એના માટે યાદ કરી ભાઈ બનશે બધા
ती हुलों को वासु हईने हरदम हुलास आई अवतारी जास पूरन करवा ए रंगती विध विध रास दसरी पूरन प्रकाश उज्जवल करती आकाश हुई जन हरवा भासे भासे विलास विदमत वेदान खान दिल मा दास नो दास रंगत राजे ए शक्ति सोमन सतरा પંખીના માળા જેવું ગામ આપણે કહીએ ને પંખીના માળા જેવું એટલે હાવ થોડી વસ્તીનું ગામ અને પાદરમાં એ ગામમાં એક નાનો એવો ગાર કરેલીઓ પ્લાસ્ટર કે વાટા કે સ્લેબ લેબ ને ગાર કરેલી અને ગોરમટી કરેલો આ ખોડિયારનો નાનો એવો જૂનો થોડો ખોડિયારનો મઢ અને એમાં સાહેબી ભરવાડનો દીકરો ખંભે લોબડી રહી ગયેલી કાળી કામલી રહી ગયેલી માતાજીને બહુ માને નથુ અલગોતર નામનો એ જગતમાને એટલો બધો માને કે સવાર આમ ધૂપેલી આમ ફેરવતો માને અરજ કરે ગાય જગતંબા ગુણ કથે હું ગાગડિયાની મેર કરી દે માંબડિયાની દ્રઢ હિરણમાં વાસતી હારો ધરો ગાજતા નેક જ તારો ધરવર ફૂલમાં વાસતી હારો મેકે વાયુ નો મે કારો ઝરણા માં જણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે તું લાલ ગુલાબી ફૂલ લતા તું ફોરમમાં ફાગણીઓ તું સો વાયુ રૂપે વિદરે વનમાં થાનક માગર ગર્તન ધનમાં આહલ માલા જ્વાલ ગનમાં તિસંગ પતાળ તું તણ ભવનમાં અને સાધ કરે ત્યાં નજરે ફરતી ધાબળ યાળી આવે થોડી ક્રોધ ભરી જ્યાં નજર કરે તા ડગલા પાસા ભરતો અને આવી જગદંબા આવી ખોડિયારના દીવાન અગરબત્તી ધૂપેલિયા ફેરવે છો અને એમાં સાંભળજો માં ક્યાં નથી આવતી તમારો પડકારો હાચો હોય ને હયાના ભાવથી જોકરો હાકલો તો ઢીંગલું ચીથરા થણું ધૂણે તમારી વેદના હોય ને તેથી પ્રાર્થનામાં રઘુભાઈ તમારી પ્રાર્થનામાં વેદના ભેળી થાય તેથી નક્કી રાખવું માં આવી જાય તમે લાખણસિંહભાઈ એમ કહેતા કે તમે પ્રાર્થના કરતા હોય કોઈ પણ ભગવાનની માતાજીની સામે આહુડા આંખમાંથી પડી જાય તો માની લેવું તમારા આંસુ એ પ્રાર્થનાનું પ્રતીક બની ગયા છે ભગવાને સાંભળી લીધી છે એમાં બીજી વાત ન હોય અને સાહેબ આ જગતંબા અને આના ધૂપેલિયા ફેરવે છે એ સાહેબ ફરવાડનો દીકરો અને એમાં બરોબર માઠું વરાયું ગાયું ભેહું બધું સાહેબ નિરણ ખૂટી રહી ભાઈ અહાડ જાય ખોરો એનો ખંડમાં ખટકો નહીં જેઠ જાય ખોરો એનો ખંડમાં ખટકો નહીં પણ અહાડનો એક દી અમને વરવો લાગે વેરડા અહાડ મહિનો ખોરો ઉતરી ગયો શ્રાવણ ખોરો ઉતરી ગયો અને એક એક મહિના ખોરા મંડ્યા ઉતરવા સાહેબો અને એ વખતે વાંકાને સ્ટેટ રાજાશાહી વખતની વાત કરું આપને તો વાંકાને સ્ટેટ એ ભાઈ ચાર એવા જો મામલો મેદાને પડેલો છે ભાઈ બહુત પ્યાર કરતે તુમકો સનમ અર્જુનભાઈ રૂળ હગાડવા માટે નથી કહેતો ભૂર ક્યારે જ મારા બહુ જૂના સંબંધો છે અને અર્જુનભાઈના ગ્રાન્ડફાધર એના ફાધર એના દાદા બાપુ આજે 18 વર્ણમાં પૂછી લેજો કે ભૂરખીના પાદરમાં ગગુ મુખીનું નામ પડે ને સાહેબ એને નાના માણસના જે કામ કર્યા છે કોક દીક પાદરમાં જાવ તો ખબર પડે અને રૂપિયાથી માણસ મોટો નથી ગણાતો કરોડો રૂપિયાથી મોટો ન હોય કાનભાઈને ખબર છે કે માણસ રોટલેથી મોટો ગણાય જેનો આવકારો જેનો પડકારો અડધી રાતે જેનો હકારો મળે છે સાહેબ ઈ પૂન એ રોટલાનું પૂન છે એ આજે આ પરિવાર ઉપર ઉતર્યું છે કરોડો રૂપિયા સાહેબ મોજ કરે છે દુનિયામાં એ પૂન છે સાહેબ અને બાપે કરેલા હોય ને દીકરા ભોગવે બાપ દેણું કરીને ગયો ને તો દીકરાને જ ભરવાનું થાય અને બાપ મિલકત ભેળી કરીને જાય તો એ દીકરાને જ વાપરવાની હોય એટલે હું જાહેરમાં કહું છું રૂડું લગાડવા માટે ને અતિશોક્તિ માટે નહીં કે આ જે કાંઈ દેખાય છે ને એ એના પુણ્ય છે સાહેબ જેનો રોટલો મોટો હતો ભૂરખીના પાદરમાં અને એટલા માટે એટલે એ આખું આમ ધૂપેલું જગતમાને ફેરવે માતાજીને યાદ કરે જગતમાને અને એમાં માઠું વરવાયું એટલે સાહેબ આ તો માનો ઉપાસક અલગોતરનો દીકરો અને વાંકાને સ્ટેટ દરબાર સાહેબ આવ્યા અને એને કીધું કે કેટલ કપ ખોલી દો જે માલધારી છે એને બધાને ખડા કરો અને એને કહી દો કે તમારે જેટલા માલધોર માટે નિરણ જોતી હોય એટલી લઈ જાઓ વાંકાને સ્ટેટની હાજરીમાં એ બધાય માલધારીને આખા પરગણાના ભેળા કરવામાં આવે છે હવે સાંભળજો ખોડિયાર ક્યાં બેઠી થઈ છે બધાય માલધારી આમ ઉભા છે અને વાંકાને સ્ટેટ સાહેબ રાજાશાહીનો જમાનો જેની સામે જમણા હાથેથી તો સેલ્યુટ કરવી પડે આવો રાજા અને સાહેબ બધાય માલધારી આવી ગયા અને એમાં એક પછી એક માલધારીનો વારો આવે છે અને એમાં બાજુમાં ઉભેલા કોઈ માણસને વાંકાને દરબાર સાહેબ પૂછે છે ખંભે લોબડી દેખાય છે ધાબળી દેખાય એ કોણ છે
કે બાપુ નથુ અલગો તર છે, ભરવાડ જગદંબા ખોડિયાર નો ભૂવો છે, એની લોબડી કંભે રહી ગઈ છે. એમ કે હા, તો કે બોલાવો ને ભૂવા ને આ બાજુ. એટલે ભૂવાજીને કીધું કે તમને મહારાજ સાહેબ દરબાર સાહેબ બોલાવે છે. એટલે આવ્યા ભાઈઓ, બે હાથ જોડી જય માતાજી કર્યા. બાપુ જય માતાજી. કે કયું ગામ તમારું ભૂવાજી? કે આમ તો વાંકાનેર પરગણાનું કાશિયાગાળા ગામ. કે લોબડી ખંભે જોઈ એટલે કે આવું ખોડિયાર નો ભૂવો છું. અને ત્યારે થોડાક દાંત કાઢી અને વાંકાનેર દરબાર એટલું કહે છે કે નથુ અલગોતર, કે જો તમે ખોડિયાર ના ભૂવા હો અને માતાજીના ધૂપેલિયા હાંજ સવાર ફેરવતા હો તો વરસાદ નથી આવતો. આહાડ કોરો વિયોગ્યો, જેઠ કોરો વિયોગ્યો, કહી દો ને વરસાદ કેદી આવશે તો માનું કે તમારી ખોડિયારને તમે હાચા છો એમ, બાકી હું ન માનું. કહી દો તો તમે ભૂવા હોય, તમારા ખંભે લોબડી રહી ગઈ હોય તો તમારી જગતમાને કહી દો વરસાદ કેમ નથી આવતો. અને સાહેબ આ પડકારો જ્યાં કાને પડ્યો ને ત્યાં તો સાહેબ જ્વાળા લાગી ગયા, અંગ રૂવા અવળા થયા અને વ્યાપી જ્વાળા માય. એ ભરવાડનો દીકરો થાર 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 ધ્રુજવા મનેણો ભાઈ સ્ટેટની સામે હો, અને ધ્રુજતા ધ્રુજતા આમ જમણા હાથની લાંબી આંગળી કરીને કીધું તું દરબાર આજ નહીં કાલનો સૂરજ ઉગે અને કાલનો હાથમે ક્યાંય વાદળ દેખાય છે એ કે ના. આ દંતકથા નથી હોય, જાઓ તો કોકની જોઈ આવજો, આ વાતું નથી, ખાલી પુરાવા સાથે કહું છું કે આજનો સૂરજ છે એ હાથમી જાય અને કાલનો ઉગે અને કાલનો હાથમે ક્યાંય વાદળ દેખાય છે કે ના. કે મારી ખોડિયાર મને બોલાવે છે અલગોતરને કે કાલનો ઉગે અને કાલનો હાથમે અને વાંકાનેરની બજારમાં વાહડામાં પાણી ફરતું હોય માનજો નથુ અલગોતરની ખોડિયાર બોલી થયો. અને ભાઈ આ તો પરીક્ષાની વેળા આવી ગઈ, બોલાઈ ગયું અને સાહેબ લોબડી નાખી ખંભે અને સાહેબ મનેરો હાલવાઈ જગતંબાના મઢની સામે માથે પાકડી બાંધી હતી ને એ પાકડીનો ઘા કરી દીધો અને લાકડી પડે પગમાં પડીને માતાજીના લાકડાના જૂના બે થડા આગળ ફળા પડેલા ભાઈ, અને બે ફળા લાકડાના હતા નાના નાના, એ ફળાની આગળ માથું મૂકી અને એટલું કીધું કે માં કાલ દુનિયામાં આબરૂ અલગોતરની નહીં મારી ખોડિયારની વાતું થશે, દુનિયામાં ચારણ જગતંબાયુની વાતું થશે. માં આદ્યુ હુંદી જો ધૂપેલિયું તારું ફેર્યું હોય અને મન વચન ને કર્મથી જગતંબા તને ભેળી રાખીને હાલ્યો હોય અને પાપમાં કોઈ દી પગ ન દીધો હોય ફરવાડના દીકરાએ તો આબરૂ જવા ન દેતી હો, અને મંડ્યા ફળા આમ ધૂણવા હો. સાહેબ લાકડાના ફળા વકારા દેવા મંડ્યા તો ઉગવા દે કાલનો સૂરજ. અને સાહેબ કાલનો સૂરજ ઉગ્યો ભાઈ, અને ગાની ખરી જેવડી વાદળી આ બાજુથી ઓતરખંડમાંથી ધીરે ધીરે હાલી આવે, પણ લાગે છે કેવું ભાઈ સાહેબ ચડી વાદળો. વાહડામાં પાણી હાંડ પડી ને ત્યાં તો હડુડુડુડુડુડુડ કરતી નદીઓ છે હાલવા મંડ્યા, મસુ નદી મંડી છલકાવા, અને આ બાજુ વાંકાનેર દરબાર ગડગડતી દોટ મૂકી અને જે માતાજીના ફળા જે કાશિયાગાળું વાંકાનેર સ્ટેટનું ગામ અને નથુ અલગોતરના પગમાં માથું મૂકીને કીધું બાપ હવે જગતમાને ઓળખી ગયો છું, હવે માને ઓળખી ગયો છું, પણ હે બાપ હવે મારી એક શરત છે તમને, આ માતાજીનો જે થડો છે ને જૂનો, હવે આજ પછી વાંકાનેર દરબાર સાહેબ તરફથી વાંકાનેર રાજ તરફથી હવે આજીવન જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય રહે ને ત્યાં સુધી આ જગતંબા ખોડિયારનું દીવા કરવાનું દિવેલ અમારા રાજ તરફથી આવશે. આ જગતંબાને કહી દઉં કે અમને માફ કરી દે, માના કોઈ દી પારખા ન હોય. આજ પણ હજી દીવો બળે છે, હજી જગતંબાની જ્યોત થળગે છે, અને આજ પણ એ મઠમાં એ પાદરમાં હજી વાંકાનેર રાજનો જે પરિવાર છે એ એનું દિવેલ આપે છે જગતંબાના દીવાનું. આવી જગતંબા છે અને મને ત્યારે યાદ આવે છે એ બધા મહાનુભાવો છે કાનભા રજોડા આવ્યા છે ત્યારે શિવાજીના હાલડાની મને બે ત્રણ વાર ફરમાઈશ આવી છે, ત્યારે એક બે કડી અહીંથી લઈ લઉં. કેજીયા ભમાવું કેલ ચાંદલો ને જી જબાજ ને જાવા બાળ રે જી જબાજ ને Yeah.
ડોલે શિવાજી નીંદ રૂનાવે માતાજી જમાઈ મારા બેટા ખુરશી ખાલી નથી કરતા, પૈસા ખીચામ ન હોય ને તો, અને પૈસા હોય ને તો આવો આવો મારો બાપુ લીધો, આવો આવો બાપા આવો. એટલે
કાજી ની કૂતરી જેવું થાય, કાજી પૈસા વાળો બહુ હતો એટલે કાજી ને કૂતરી પાળેલી, એમાં કૂતરી ગુજરી ગઈ એટલે કાનપા બધા ખરખરી ગયા કે કાજી ને સારું લગાડવું પડે ને ભાઈ, કે તમારે કૂતરી ની તબિયત કેમ હતી, કૂતરી ના તંદુરસ્ત હતી, હવે કૂતરી એટલે તો જનાવર છું ને ભાઈ, તો એ કાજીને સારું લગાડવા માટે કાજીની કૂતરી મરી જાય, અને મલક આખો ખબર પૂછવા આવે કાજીને કૂતરી મરી ગઈ છે ખરખરે જવું પડશે, પણ કાજી મર્યો ને તેથી કાગડા ઉડતા હતા કોઈ નો ગયું. આ પૈસો પ્યાર કરાવે દુનિયામાં, પૈસો પ્યાર કરાવે યાર, માલ હે તો મોહબ્બત હે. આ ખોટી વાત છે, કોઈ કઈક હાથનો મેલ છે, પગના તળી આવે ને કપાળમાં કડસલી પડવા માંડે, એ પૈસાની તાકાત છે. બાટલા ચડતા હોય ને દવાખાના બાટલા, કોઈ કે ને કે તમને કોરોના પોઝિટિવ આવી ગયો છે, હવે તો વિયો ગયો માના આશીર્વાદથી. સત્ય ઘટના કહું માના ખોળે, જ્યારે 22 માર્ચનું લોકડાઉન આવ્યું, પહેલું લોકડાઉન, ત્યારે 22 માર્ચનું લોકડાઉન અને એને આગળ, એટલે આ બધા સાક્ષી છે, જગતંબાની સાક્ષી છે. 20 તારીખનો 20 માર્ચનો મારો નેરાણા પ્રોગ્રામ સોનબાઈ માના સાનિધ્યમાં પૂતી આવીને ત્યાં, એટલે રાઉન્ડ પૂરો કરીને હું નીચે ઉતર્યો, કારણ કે લોકડાઉન તો 22 માર્ચે જાહેર થઈ ગયું હતું. એટલે પૂતિયાઈમાં મેં એટલું કીધું કે માં હવે આમાં શું થશે, તેથી પૂતિયાઈમાં જેના મોઢામાં એક જ નામ છે, હે હોનલ, હે હોનલ, હે હોનલ સિવાય જેનું નામ નથી, એ આઈમાં એવું બોલ્યા હતા કે જે શ્રદ્ધાથી નજીક છે, ભગવાનથી નજીક છે, ભક્તિથી નજીક છે, એનું રૂવાડું ખાંડું નહીં થવા દે ઉપરવાળો જગતંબા માં સોનભાઈ. અને આ એનો પ્રત્યેક પુરાવો છે કે તમે એનું બધા જલસા કરી છે, વરહ વિયો ગયો, કોરોનાએ વિયો ગયો ને આપણે એનાય હજી. આ જગતંબાના આશીર્વાદ, આ ભક્તિ, આ શ્રદ્ધા, આજે તમે પૈસા નાખો ને ઉડાડો છો ને પૈસા, જે ઘોર થાય છે ને આ એનો પ્રતાપ છે. રૂડું લગાડવા માટે ને બાકી કેટલાય કરોડોપતિના દીકરા મુંબઈના બિયર બારમાં નાચવા વાળી ઉપર ઉડાડે છે ભાઈ. આ નજર મોહે લાગી રાજા થોરે બંગલે મેં ઘર ભેગી ના થાવ ભાઈ, એ આ નજર નથી લગાડવી, આયા રોડ કાંઠાનું વહ્યું જવાનું. પણ પ્રેમ છે સાહેબ, પ્રેમ વિના પામે નહીં, ભલે હુનર કરો હજાર, પણ કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. પ્રેમ છે ને પ્રેમ ખાલી 80 અક્ષર છે, વચ્ચે એક મને વાત યાદ આવી એટલે કરી દઉં કે લાખણસિંહની ભેટ કટારીએ ઓલી ગોરલ ગાંડી થઈ. લાખણસિંહનું ગામ મોટી મારડ અને ગોરલનું ગામ એટલે તમે નગીચાણા, એટલે બહુ બહુ લાંબો પલો, બેયનો જાજો પલો. અને સાહેબ એ પ્રેમ થઈ ગયો ભાઈ, અને રાણાવાવના રાણા કંડોણાના એ ભૂદરજી લાલજી જોશીએ દુહો લખ્યો છે, મારા પ્રયાગરાજનું ગામ છે, હેમાળો ગળી ગયા ને, આમ તો હેમાળો ગળવા જતા હોનભાઈ હેણભાઈ અને સાહેબ ચારની દીકરી ગાડામાં બેઠેલા ને હેમાળો ગળવા માટે નીકળ્યા વિજાણંદના વિયોગમાં, કે હવે વિજાણંદ વગર હેણભાઈ કોઈ સામે મીટ ન માંડે. એમ અડધી રાતનો મજર ભાંગેલો ને કુંવરનું પાદર, હજી તમે સંખેશ્વરથી આગળ જાઓ ને એ મોટાભાઈ ભરવાડનું મવાડું પડેલું ભાઈ, હો માલઢોર ઝીણો માલ લઈને મોટાભાઈ ભરવાડ વાંટે નીકળેલા અને મવાડું પડેલું, એમાં હેણભાઈ માનું ગાડું નથી નીકળ્યું, એટલે આમ તાપણું જોયું ને અડાયા સાણાનું, એટલે ગાડામાંથી હેઠા ઉતરીને ચારણ જગતંબા ધીરા ધીરા ડગલા દેતી દેતી જાય છે ને, હો મોટાભાઈ ભરવાડ બેઠા હતા તાપતા હતા, એને કીધું કે આવો આવો માં ચારણની દીકરી લાગે છે, લોબડી હતી ખંભે, કીધું કે બેહો માં શિયાળો હતો હેમાળો ગાળવા નીકળેલા, અને આ હેણભાઈ છે એ મોટાભાઈ ભરવાડના દીકરા જે તાપતા ને એની બાજુમાં બેહીને તાપવા માંડે છે શિયાળામાં, વિજાણનનો વિયોગ એના હાડમાંથી જાતો નથી, અને હેમાળા હામી હેણભાઈ મંડેલી હાલવાઓ, સાંભળજો આ પ્રેમની તાકાત શું છે. એટલે અડાયા સાણાનું થાપણું આમ તાપતા હતા, એમાં આમ હવાનું ટાણું થયું, સંધ્યા આથમી ગયેલીનું ભગવાન હુરુદાદો રંધાદાના ઓરડેથી ઉગવાની આમ તૈયારી કરે, તે હેણભાઈમાં થઈ ઊભી જગતંબાઓ, અને ઊભી થઈને આમ હજી અને પૂછ્યું ભરવાડને કઈ દીકરા દીકરી છે, એ કે ના માં શેર માટીની ખોટ છે. અને સાહેબ હાથમાં દાંતણ હતું વરખડીનું, જાળનું દાંતણ હતું વરખડીનું, આજ પણ જાડવું છે હજી, એ દાંતણ હાથમાં હતું ને હાથમાં દાંતણ લઈ અને બે ચીરામ ફાડી અને અગ્નિના ખોટારા જે પડ્યા હતા, જે શણભાઈમાં ચારણ જગતંબા તાપમાં બેઠા હતા અગ્નિના ખોટારા હતા, એ દાંતણની ચીરને આમ ફાડી, અને ભરવાડ જે હતો ને 60 વર્ષની ઉંમર હતી મોટાભાઈ ભરવાડનો દીકરો, એના હાથમાં એ દાંતણ આપ્યું, લ્યો અગ્નિના ખોટાના છે ને એમાં દાંતણની ચીરને મૂકી દઉં છું, માથે હુંડલો ઢાંકી દેજો અને અહીંથી હિમાળો વળોટી જાઓ, પછી આ હુંડલાને આંખો કરજો અને અગ્નિમાં ભારેલી મારી આ દાંતણની ચીર અને એમાં જેટલી કૂંપલું ફૂટે અને એટલા દીકરા દૌત માનજો કે ચારણની દીકરી હેણભાઈ હેમાળો ગાળવા જાતી નાઇપા હતા. અને સાહેબ આ વાત વિજ્ઞાન ઉકેલી ન હકે, એ ચારણ જગતમાં દીધેલી દાંતણની ચીર અને અગ્નિમાં આમ ખોળી દીધી, લીલી દાંતણની ચીર અગ્નિમાં ખોળી, માથે હુંડલો વાળી દીધો, 60 વર્ષનો ભરવાડ સાહેબ મોટાભાઈ ભરવાડ, અને ઈ જગતંબા તો ગાડું લઈને નીકળી ગયા હેમાળા સામે, વિજાણંદનો વિયોગ હતો
આ બાજુ દી આમ સોટી આવા દી ચડ્યો ને એટલે ભરોહો હતો, ભોળો સમાજ ને એટલે ભરોહો કે માં ગોઈને ગયા છે, માં બોલીને ગયા છે. એ સોટી આવા દી આવ્યો અને હુંડલો આંખો કર્યો ભાઈ આમ, ત્યાં તો જે અગ્નિમાં ભરેલી દાતણની ચીરતીમાં છો ઉપલું હતી અને સાહેબી 8 વર્ષના ભરવાડના ઘરે 6 દીકરા થયા. આજે તમે એને પૂછો આ જાહેરમાં રેકોર્ડિંગ થાય બોલું છું તમે કયા ગમારા, તો એમ કે ગમે હેણિયા ગમારા શેણબાઈના દીધેલા, અમારી જગદંબા બોલીને ગઈ હતી તને દીકરા આપું અને 6 કૂકડું ફૂટી એના 6 દીકરા અને 6 નો પરિવાર આજ પણ ગમારા છે, આજ પણ વરખડીનું જાડવું કુંવર છે અને આજ પણ જગતમાં શેણબાઈને પોતાની કુળદેવીની જેમ માને છે કે માં તું ન હોત ને તો અમારો વંશ ઉજળ જાત, એ હેણબાઈ ગમારા હેણબાઈના દીધેલા હેણિયા ગમારા આજ પણ છે. આવી જગતંબાના એક ને હજારો પરચાઈ પૂર્યા છે જગતંબાએ. માં ખોડિયાર હોય, આવડ હોય, પીઠડો હોય, મોગલ હોય, આજ પણ ગીરમાં જાઓ તો એક મુંગલીઆઈનું મંદિર છે, કુકડીક જાઓ તો જોજો, મોગલ નામ છે એનું. પોતે બોલતા નહોતા, ચારણના દીકરી હતા, મુગલીઆઈ તરીકે ઓળખાય છે. આજ પણ હજી દેરું છે સાહેબ, એના તત્ણ ગાવના પલ્લા હુંથી હજી સિંહની ત્રિવડ નથી મારણ કરી શકે, ઝાડું ફાડી શકે ને મોગલ બેઠી છે માલધારી ભેહું ચારવા નીકળે ને એટલે આમ લાકડીનો ઘા કરી અને વ્યા જાય મોગલ તું ભેહું ચારજે અમે હમણાં આવી જ્યાં મુગલીઆઈ બેઠી છે ને હજી તત્ણ ગાવ સુધી સાહેબ હાવતનું જડબું ફાટવા નથી દીધું. આવી જગતંબાયું છે, રૂઠે તો દીએ દીકરા અને રૂઠે તો લીએ રાજ. આવી જગતંબાના હજારો પરચા છે. ત્યારે છેલ્લી મને એક બે કડી કવિ કાગને યાદ કર્યા છે, ખમીર વંતા બે ખોળિયા જન્મમાં ચારણ જાત. સાહેબ એવું એક અંધારું સમાજમાં આવી ગયું હતું અને તેથી એક જગતંબા મઢડાના પાદરમાં અવતરી અને સાહેબ જેને અંજવાળાનો રાહ આપી દીધો કે મારો ચારણ કેવો હોય, આ રાહ આપવાવાળી જગતંબા એટલે સોનબાઈ. આ બે ખમીરવંતા ખોળિયા કવિ કાગ અને એક જગતંબાઈ સોનબાઈ, એના માટે ભગત બાપુએ લખેલી આ કવિતા આપ તો સાંભળો છો અને અમે ઘણીવાર ગાતો હોઉં છું ત્યારે બે શબ્દો છેલ્લે શ્રદ્ધાંજલિ. અને આ જન્મ દિવસે ત્યારે મને યાદ આવે છે સાહેબ ભગત બાપુએ અદભુત લખ્યું છે આમાં કે હે સોનબા હે મા હે જગદંબા કેવી છો તું, એને યાદ કરતા કવિ કહે છે હવે ભજા તું ખાલી
ચારણ જેટલો કોઈ પ્રેમ ન કરી શકે હો, આ એનો પુરાવો છે. આંકડું જો કડી ચારણ પ્રેમ કરે ને તો ગાંડો કરે. પરિભાષા ઘડી બે ઘડી ના પ્રેમ મારે ઓલી લોડણ ગાડી થઈ. ઘડી બે ઘડી ના પ્રેમ મારે ઓલી લોડણ ગાડી થઈ. માતૃવંદના નામના પુસ્તકમાં જેનો ઉલ્લેખ કર્યો છે કે માંડવા હલવા મંડાય ને પવન આવ્યો ત્યારે શાંતિભાઈ લાંબાએ સોનબાઈ માં કીધું કે માં પવન બહુ આવે છે, અને તેથી જગતમભાઈ બહાર નીકળીને લોબડીનો છડો આંખો કરીને કીધું તું ગાય પવનદેવ પાકિસ્તાનમાં વ્યાજ સવારે ચારણો આવે છે મઢડામાં, અને કરાચીમાં ભયંકર વાવાઝોડું થયું અને દરિયામાં હાલક જોડક દરિયો થવા મંડ્યો. અને સાહેબ આ જગતંબા માટે કવિ કાક કહે છે, મમ 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 મ
ઘાટ લાવે અને અમે જગતમાને એવી પ્રાર્થના કરી ખોડુબા તમે વર્ષો વર્ષ આવી જગતમાની આ જન્મ જયંતિ આ ખોડિયારને ઉજવતા રહ્યો
પછી આપણા દાયરા ને અહીંથી વિરામ આપીએ. કોને મારો માનો રોજો, કોને મારો માનો રોજો, મારી આઈ ખોડિયાર નો રોજો, મારી મચરાણી નો રોજો, રોજો 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 રોજો. ભાઈ 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 આ ગોહિલા આ ગોહિલા આ ગોહિલા. એ કોને મારો માનો રોજો, રોજો મારી આઈ ખોડિયાનો રોજો, મારી દેવી દયાળીનો રોજો, રોજો. જય 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 ખોડિયાર, જય જય ખોડિયાર. ભાઈ 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 આ મોજા ખમા બાપ. તારી ખમા ખમા આપજે હે જગદંબા. એ ખમા કે જે મારી ખમા કે જે જા તારા રે સુરુડા ને ખમા કે જે. પણ આ આનંદ નો માહોલ છે અને જગદંબાના મારા ઉપર આશીર્વાદ છે ત્યારે મને યાદ આવે. મેં સોનલની 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 સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે હા. સોનલની સાઈન હશે રે જિંદગી ફાઈન હશે રે હા. જિંદગી ફાઈન હશે રે મોઢા પર સ્માઈલ હશે રે. જિંદગી ફાઈન હશે રે મોઢા પર સ્માઈલ હશે રે. આ કોલર આ કોલર આ કોલર આ કોલર આ કોલર ટાઈટ હશે રે હોનલી સાઈન હશે રે હા. કોલર આ કોલર આ કોલર ટાઈટ હશે રે હોનલી સાઈન હશે રે હા. આ ડાયરો હા ખમા ખમા. ભાઈ 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 ધન ધન મઢડા વાલી માત ને રે. ધન ધન હોન ભાઈ તોળા નામ ને રે. ખમા બાપ. એ ડાકલું વગાડ તારું ડાકલું વગાડ મારી આઈ ખોડિયારનું ડાકલું વગાડ. એ કોને માર્યો માનો રોજો, એ કોને માર્યો માનો રોજો, મારી આઈ ખોડિયાર નો રોજો, મારી મચરાળી નો રોજો. માંડવડે 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 આવો ખોડલ કમકારી માંડવડે આવો.
પડાને થી વાસરો આવે રે બોલ પડાલ વાદની બગ દબ જટા સિંહ જંપુ જાલા બચુટા ધોપકા ગોળા ફૂટા બાલા બાદ તમારો પ્રેમ મને આમ તો પેલા ગાવા દો ને આ બધા ઉપર સપાકરું પછી લે પેલા મને આ ગાવા દો ઉમેશ થોડી પમેર થોડી ઘટા દુખ પાળ દિયા પાળ યાને ગાડી ઠાકો ઢોળ ઢોળ મેદી ને ચકોર સુદ લાગે લાગે વાળા રામચંદ્ર જેમ આયા કબરવા પાડવો જુદ પરદે જાકી સંગ આહા આ તમારી ફરમાઈશ હતી એટલે એક ઘડી મે આઈ થી લઈ લીધી પણ હવે બધાય સાથે મળી જગતમાનો જય બોલાવીને આજના ડાયરા થી આપણે આમ નોખા પડી માં નોખા આમ નો પડવા દે બોલે પડાલ માતની સુનબાઈ માતની મોગલ માતની નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ કી 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 પતય આદેશ આદેશ આદેશ